धर्म ध्यान आराधना आज धर्म ध्यान आराधना नो आ 107मो क्लास छे डीडीए 107 द्रव्य स्रोत नो अभ्यास करी आत्माना लक्ष्य द्रव्य स्रोत नो अभ्यास करी एवुं ज चिंतन करी अने अनुभूति पूर्वक स्वनी अनुभूति पूर्वक सम्यक दर्शन प्रकट करवुं एवुं सम्यक दर्शन प्रकट करवा माटे बधी तरफथी चारे तरफथी एवो ज पुरुषार्थ थवो जोईए। चारित्र तो पछी अंगीकार करवानी वात जे छे ए जुदी वात छे, परंतु सम्यक्तोनो पुरुषार्थ करीए छीए त्यारे पण सद आचरण रूप चारित्र तो होवुं जोईए, अने पछी सम्यक दर्शन थया पछीथी साचो चारित्रनो पुरुषार्थ थाय छे, એટલે કે અંતરંગ ચારિત્ર અંગીકાર થાય છે, અને જ્યારે અંતરંગ ચારિત્ર અંગીકાર થાય છે એટલે બાહ્યમાં બધા નિમિત્તો છૂટી જાય છે, અને એમ છેવટે મુનિ દશા અંગીકાર કરી અને આ જીવ વિશેષ પુરુષાર્થ દ્વારા શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે અને સિદ્ધત્વને પ્રગટ કરે છે। એમાં થોડાક ભાવ થાય, પણ એની શરૂઆત તો થઈ જવી જોઈએ ને, એટલે આપણે આ ભાવમાં જ એની શરૂઆત કરી રહ્યા છીએ। ઘણો કાળ વીતી ગયો, મિથ્યાત્વ અને મિથ્યાત્વમાં રહ્યા, ભાન થયું નહીં, હવે સાચી સમજ આવી છે તો પછી એવો જ પુરુષાર્થ હોય ને। સ્વાધ્યાય, સદાચરણ અને ધ્યાન, એ દ્વારા આપણે ધર્મ ધ્યાન આરાધના કરી રહ્યા છીએ। તો પહેલા આપણે સ્વાધ્યાય લઈએ છીએ। સ્વાધ્યાયમાં તત્વજ્ઞાન તરંગિણીનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે, એનો ચોથો અધિકાર ચાલે છે। ચોથા અધિકારની અંદર સુગમતા બતાવી છે, ચિત્રૂપની સુગમતા, એટલે પોતાનું શુદ્ધ સ્વરૂપ એની પ્રાપ્તિનો ઉપાય જયારે બતાવ્યો ત્રીજા અધિકારમાં, તો પછી સાથે ને સાથે એ પણ હવે ચોથા અધિકારમાં બતાવતા જાય છે કે એ અઘરું નથી, એ સરળ છે, એ સુગમ છે, અને એ કઈ રીતે પ્રાપ્ત થાય છે એની જે જે વાત ત્રીજા અધિકારમાં કરવામાં આવી એની પૂર્તિ રૂપે આ ચોથા અધિકારમાં એ બધું ભટ્ટારખરી જ્ઞાનભૂષણજી આપણને સમજાવી રહ્યા છે। તો આપણે ચોથા અધિકારને લઈએ છીએ। જ્ઞાન તરંગિણી એનો ચોથો અધિકાર, એમાં ગાથા 17 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે। આજે ગાથા 17 પછીથી 18 થી આગળ સ્વાધ્યાય લઈએ છીએ। 18 અને 19 એ બે ગાથાઓ સાથે છે। શુદ્ધ ચિદ્રૂપ ચિંતન તજી અન્ય જે કાર્ય કરવા પ્રમાદી પ્રવર્તે તે જનો પાન પિયુષનું છોડીને વિષ પાને અહો કેમ વર્તે। અઢારમી ગાથામાં કહે છે કે વિષય સુખ અનુભવે વ્યાકુલિત મન બને, દુઃખ ત્યાં તેથી તત્વજ્ઞ માને, શુદ્ધ ચિદરૂપ અનુભવે સુખ મહા ત્યાં નિરાકૃતા નિત્ય માણે। અઢારમી ગાથાનો બહુ ટૂંકો અર્થ કર્યો છે, પણ બહુ સરસ વાત એમાં કરવામાં આવી છે કે શુદ્ધ ચિદરૂપનું ચિંતન, એટલે કે પોતાના શુદ્ધ આત્માનું ચિંતન, અને એમાં આગળ વધતા વધતા વિકલ્પો સમી જાય અને પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે, અનુભૂતિ કરે, એને છોડી અને એ બીજું કાર્ય કરવામાં
ઉત્સાહિત થઈ જાય છે. બીજું કંઈ પણ કાર્ય જે કરવું હોય, બીજી જગ્યાએ રોકાઈ રહેવું હોય, એટલે કાર્ય તો જીવ કંઈ કરી શકતો નથી, પરંતુ એવા વિકલ્પો કરે છે. અને એવો વિકલ્પ કરે છે એનો અર્થ એ છે કે સ્વરૂપને છોડી અને બીજે વિકલ્પો, બીજા સંબંધીના વિકલ્પો બહારમાં ઉપયોગને ફેરવે છે. તો એ બધો પ્રમાદ છે. અન્ય જે કાર્ય કરવા પ્રમાદી પ્રવૃત્તિ, જે બહારમાં જ રહ્યો છે, સ્વરૂપને વિશે કોઈ પણ પ્રકારનો પ્રયત્ન નથી કરતો, એ ગમે તેટલા બાહ્યમાં કામ કરતો હોય છતાં એ પ્રમાદી જ છે. 16 કલાક કામ કરતો હોય કે 18 કલાક કામ કરતો હોય, પણ શું કરે, કરે છે શું? એ જીવ શું કરે? આત્માનું કાર્ય શું? જે ક્રિયાઓ થવા યોગ્ય છે તે બધી થાય છે. પૂતગળની ક્રિયાઓ પૂતગળ કરે છે, શરીર એ પણ પૂતગળનો સ્કંદ છે, અને એની જે ક્રિયા થવા યોગ્ય છે તે થઈ રહી છે, તો થઈ રહી છે. એમાં આત્માનું શું? આત્મા વિકલ્પો કરે, આત્મા અશુદ્ધ ભાવે પરિણમે, અને એમાં કર્તાપણાના વિકલ્પ કરે કે હું આ કરું, તે કરું, આમ કરું, તેમ કરું, જોબ કરું, રસોઈ કરું, હું બીજાને સારું જમાડું, બીજાઓને હું મદદ કરું, બીજાઓને હું કોઈક રીતે ઉપયોગી થવું, આવા એ વિકલ્પ કરે. પણ વાસ્તવમાં એ કાંઈ કરી શકતો નથી. ગુરુદેવે આ વાત તો આપણને સમજાવી છે. કર્તા ભાવ જ જીવને નડી રહ્યો છે. પરનો કર્તા, જીવને પરનું કર્તાપણું નથી, અને એ પરનું કર્તાપણું માની, પરનું કર્તાપણું એ માની અને એ પ્રવર્તી રહ્યો છે, માટે એને ભવના ભ્રમણ થાય છે. કેમ કે કર્તા ભાવની સાથે બીજા અનેક ભાવો જોડાયેલા છે. હું આ કરું છું અને એમાં જેમ ધાર્યું છે એમ નથી થતું, તો આર્થ ધ્યાન થાય છે, અને એવું કરવામાં ન થવામાં, એને જે ધાર્યું એ પ્રમાણે ન થવામાં કોઈક બીજા નિમિત્તો હોય છે, તો એમના પ્રત્યે એને દ્વેષ થાય છે, રૌદ્ર ધ્યાન પણ થાય છે. એટલે એ શુભાશુભ ભાવે પ્રવર્તો થકો ભવના ભ્રમણ સિવાય બીજું કાંઈ કરતો નથી. કાર્ય તો જે થવા યોગ્ય છે તે જ થાય છે. 6 6 દ્રવ્યો સ્વતંત્ર રીતે પરિણમી રહ્યા છે. આ વાતનો નિર્ણય થયા પછીથી કોઈ પણ કાર્યને વિશે પોતાનું કર્તાપણું સ્થાપવું એ તો મૂર્ખાઈ છે. જો નિર્ણય થયો છે કે 6 દ્રવ્ય પોતે પોતાનું જ કાર્ય કરી રહ્યા છે, કોઈ કોઈનું કાર્ય કરતું નથી, કરાવતું નથી, આ વાતનો આપણને આટલા બધા વર્ષો સુધી સ્વાધ્યાય કર્યા પછી જો નિર્ણય ન થયો હોય, તો સમજવું કે આપણે સ્વાધ્યાય કર્યો જ નથી. સ્વાધ્યાય કર્યો અને એટલો તો નિર્ણય થયો ને કે 6 દ્રવ્ય છે, જેને 6 6 દ્રવ્ય પરિણમી રહ્યા છે, અને કોઈનું પરિણમન કોઈના કારણે નથી, અને દરેકના પરિણામ જે થાય છે, તો એ દ્રવ્યના પરિણામ થતા એ પરિણામ રૂપે એ દ્રવ્ય જ ઉપજે છે, બીજું કોઈ અન્ય દ્રવ્ય તો ઉપજતું નથી, અને એ પરિણામ જે થાય છે એનું ઉપાદાન કારણ પણ એ દ્રવ્ય પોતે જ છે, અને એ પરિણામને બીજો કોઈ ફેરવી શકતો નથી. 5 સમવાયનો વિચાર કરે છે તો પણ એ બધી વાત એને ખ્યાલમાં આવી ગઈ છે. આટલો બધો અભ્યાસ, આટલું બધું થયા પછીથી પણ એ બધું પોપટની જેમ બોલી જવાનું છે કે એને કંઈક સમજવાનું પણ છે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરતો નથી એનો જો નિર્ણય ન થયો હોય, તો પછી આ સ્વાધ્યાય કર્યો એ બધો વ્યર્થ ગયો. એટલે એ કરવાપણાનો જે ભાવ છે, પરનું કરતાપણું, એ પરનું કરતાપણું જે છોડે છે એ જ સ્વરૂપ તરફ વળે છે. અકર્તા ભાવ આવતા સ્વરૂપ તરફ વળે છે, અને પછી એ સાચો પુરુષાર્થ કરે છે. તો એ અપ્રમાદી છે, જેને સ્વરૂપનું લક્ષ્ય થયું છે, અને સ્વરૂપના લક્ષ્ય એ જે પુરુષાર્થ કરે છે એ અપ્રમાદી છે. એ સિવાય બીજે કાંઈ પણ કરે છે એટલે કરવાનો ભાવ જે છે એ બધો પ્રમાદ છે, એનો પ્રમાદ છે. તો અહીંયા કહે છે કે શુદ્ધ ચિદરૂપ, પોતાનું શુદ્ધ સ્વરૂપ, એનું ચિંતન મનન ધ્યાન જે કરતો કરતો પોતે નિર્વિકલ્પ થઈ અને એવી અનુભૂતિ કરે, એનાથી ઉત્તમ બીજું કાંઈ નથી. અને એવું કાર્ય છોડી અને એ બીજા કાર્યોમાં પ્રવર્તે છે એ મહાપ્રમાદી છે. એ કેવા છે? તો પછી કહે છે કે તે જનો પાન પિયુષનું છોડીને 20 પાને અહો કેમ વર્તે. એનો પાછો એ રીતે પણ ઉલ્લેખ કર્યો છે કે જે અમૃતનું પાન એને છોડી અને ઝેરનું પાન કરે, ઝેરને પીએ છે,
જે પ્રમાદીઓ શુદ્ધ ચિદરૂપનું ચિંતન છોડી અને અન્ય કાર્ય કરે છે તેઓ અમૃત છોડી અને વિષનું પાન કરે છે. અમૃત પોતાને પ્રાપ્ત છે, સહજ છે. ગુરુદેવ વારંવાર કહે છે કે તને તારું શુદ્ધ સ્વરૂપ તો પ્રાપ્ત જ છે, એમાં ક્યાં તારે કાંઈ શોધવા જવાની જરૂર છે. એને છોડીને બહારમાં શુકરા ભટકે છે. એક વાર પ્રતીતમાં તો લે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ ભગવાન જેવું શુદ્ધ સ્વરૂપ છે, સિદ્ધ સમાન પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એ આનંદનું ધામ છે, સુખનું ધામ છે. સુખધામ તો રોજ બોલે છે, સુખધામ તો રોજ બોલે છે, પણ સુખનું ધામ પોતાનું સ્વરૂપ છે એમ એને પોતાની જાતને ભણાવવું પડશે. એને પોતાની જાતને એ શીખવાડવું પડશે કે સુખધામ જે બોલે છે ને સ્વાધ્યાયને અંતે, એ સુખધામ તો પોતે જ છે, પોતાનું સ્વરૂપ જ સુખનું ધામ છે. તો એવું સુખનું ધામ, પોતાનું શુદ્ધ સ્વરૂપ, એના સંબંધીનું ચિંતન કરતો નથી, એમાં એકાગ્રતા કરતો નથી, અને બહારમાં ને બહારમાં જે રોકાઈ રહ્યો છે એ પ્રમાદી છે, અને એ તો અમૃત પાન છોડી અને વિષનું પાન કરે છે. વિષનું પાન કેમ કરે છે? વિષ એટલે ઝેર. કેમ કે બહારમાં જે કાંઈ વિકલ્પોમાં રોકાઈ રહ્યો છે તો એ સાથે રહેલા ભાવ શુભ અથવા અશુભ હોય, અને એમાં શુભ ઓછો હોય. હંમેશા શુભનું પ્રમાણ ઓછું હોય, અશુભનું જ વધારે હોય. મિથ્યાદ્રષ્ટિને સ્વરૂપનું લક્ષ તો છે નહીં, અને બહારમાં જ એ રોકાઈ રહ્યો છે તો એને શુભભાવ ન હોય અથવા તો નૈવત હોય, બહુ ઓછો હોય, મુખ્યપણે તો અશુભ ભાવ જ હોય. અને એ જે શુભભાવ છે એ પણ બહુ સામાન્ય પ્રકારનો હોય. સાચા શુભભાવ, ઉત્કૃષ્ટ શુભભાવ તો સમ્યક દ્રષ્ટિને જ હોય. એને શુભભાવની વિશેષતા હોય, અશુભ ભાવ ઓછા હોય. જેમ જેમ એની ભૂમિકામાં એ આગળ વધતો જાય છે, ચોથાથી પાંચમે, એમ અશુભ ભાવ ઘટતો જાય છે, અને એ અશુભ ભાવ જે છે એની તીવ્રતા બહુ ઓછી થઈ ગઈ છે. કેમકે ચોથા ગુણસ્થાને અનંતાનો બંધી કસાય ગયો છે, એટલે એની તીવ્રતા ત્યાંથી જ ઘટી ગઈ છે. એટલે શુભ છે, પણ મિથ્યા દ્રષ્ટિને શું છે, એને તો અશુદ્ધ ભાવમાં મુખ્યતા અશુભની જ છે, અને અશુભ ભાવ કરીને જીવ ક્યાં જવાનો છે? આ વર્તમાનમાં આટલી સારી પર્યાય થઈ છે, મનુષ્યની પર્યાય થઈ છે, જૈન દર્શન મળ્યું છે, જીનવાણી પ્રાપ્ત થઈ છે, આ બધી અનુકૂળતાઓ મળી છે, આટલું બધું પુણ્ય, એને કારણે આ બધા સંયોગો પ્રાપ્ત થયા છે, એને છૂટી જશે, જીનવાણી પ્રાપ્ત નહીં થાય, એને ક્યાં ચાલ્યો જશે? ગુરુદેવ તો એમ કહે છે કે ભાઈ, વાણિયાને ઘેરે જન્મ્યો છે અને માંસ કાઢતો નથી ને એવી હિંસા વગેરે નથી કરતો તો નરકમાં તો નહીં જાય, પણ એવા કાંઈ પુણ્ય પણ નથી કે જેથી સ્વર્ગમાં જાય, એવા પણ કાંઈ પુણ્ય નથી કે મનુષ્યમાં જાય. તો એ તો આખો દિવસ આ બધી બહારના આ કરું, આ કરું, આ કરું, આ કરું એમ કરીને વ્યાકુળતા કરતો થકો, એ જીવ તો તિરેંચમાં જશે. આ વાત ગુરુદેવે અનેક વાર કરી છે. એટલે આ પ્રમાદ જે છે એ રીતે એ તિરેંચ ગતિમાં લઈ જનાર છે, અને તિરેંચની ગતિ થયા પછી તો ક્યારેય પાછો પાર આવે. તિરેંચમાં એ કાંઈ પચેન્દ્રિય સંજ્ઞા થાય એવું જરૂરી નથી, બે ઇન્દ્રિય થાય ને ત્રણ ઇન્દ્રિય થાય ગમે તે થાય, અને એમાંથી પછી પાછો ક્યારે આવશે, ઊંચો ક્યારે આવશે? એટલે એમ કહે છે કે વિષનું પાન કરે છે, અમૃત છોડી અને વિષનું પાન કરે છે. જો ઝેરનું પાન કરે છે એમ કહ્યું, નમસ્તું નથી કહ્યું મહાપુરુષોની, એક વાત છે, એમાં રહસ્ય સમાયું છે. શાંત ચિત્તે વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે અરે, શુદ્ધ આત્માનું ચિંતવન તો સહેલું છે, સરળ છે, પોતાનું સ્વરૂપ છે, એને છોડી અને જે બહારમાં રોકાઈ રહ્યો છે એ અમૃતને છોડી અને વિષ્ણુ પાન કરે છે, જેને કારણે એને ભવના ભ્રમણો ઘણા વધી જાય છે. અને પછી 19મી ગાથામાં એમ કહ્યું કે વિષય સુખ અનુભવે વ્યાકુલિત મન બને. વિષય સુખને અનુભવવા જતા તો મન એનું વ્યાકુલિત થાય છે, અને એથી એ દુઃખી દુઃખી થઈ જાય છે. દુઃખ ત્યાં તેથી તત્વજ્ઞ માને, તત્વનો જાણનાર છે, જે જ્ઞાની છે, જે ધર્માત્મા છે, જે સંત છે, એને દુઃખ સમજે છે. વિષય સુખને એ તો દુઃખ સમજે છે, કેમ કે એ તો વ્યાકુળતા ઉત્પન્ન કરનારું છે, અને એને કારણે તો પાપના બંધ પડે છે. શુદ્ધ ચિદરૂપ અનુભવે સુખ મહા, ત્યાં નિરાકુળતા નિત્ય માણી. વિષયોના અનુભવમાં તો વ્યાકુળતા હોવાથી સંતોને દુઃખ થાય છે,
અને શુદ્ધ આત્માના અનુભવમાં નિરાકુળતા હોવાથી સુખ થાય છે. શુદ્ધ આત્માના અનુભવમાં કોઈ આકુળતા નથી, નિરાકુળતા છે. સુખની વ્યાખ્યા તે નિરાકુળતાથી શરૂ થાય છે. સુખ શબ્દ કહીએ તો એની સાથે સૌથી પહેલો જો કાંઈ વિચાર આવવો જરૂરી હોય તો એ છે કે સુખ એટલે આકુળતા રહિત જ હોય, કોઈ પ્રકારની આકુળતા થાય જ નહીં, શાંતિ સહિત જ સુખ હોય, આનંદ સહિત જ સુખ હોય, આકુળતા વ્યાકુળતા ઉપાધિ સહિત સુખ હોય જ નહીં. ઇન્દ્રિયોના વિષયો જે છે એ બધા ઇન્દ્રિયોના વિષયોને પહેલા પ્રાપ્ત કરવાની આકુળતા વ્યાકુળતા હોય છે અને પછી ભોગવતી વખતે પણ એ આકુળતા વ્યાકુળતા જ હોય છે. એને ક્યાંય આત્મિક સુખ જેવા સુખનો અનુભવ થતો જ નથી અને ભોગવ્યા પછી પણ એમ જ છે અને એના ફળ સ્વરૂપે પણ પાપના બંધ પડે છે. એટલે એવા જ સંયોગો પ્રાપ્ત થાય છે. એટલે આત્માના અનુભવ સિવાય બીજે ક્યાંય પણ નિરાકુળતા નથી. આત્માના અનુભવમાં નિરાકુળતા હોવાથી ત્યાં ખરેખર સુખની પ્રાપ્તિ થાય છે અને એ સુખની પ્રાપ્તિ એ સરળ છે, સહેલી છે એમ પૂજ્ય ભટ્ટારકજી આપણને સમજાવી રહ્યા છે. તો એ રીતે 18મી 19મી ગાથા છે. એ પછી 20મી અને 21મી ગાથા, એ પણ બે ગાથા સાથે છે. એમાં કહે છે કે રાગ દ્વેષ આદિથી ઉપજે દુઃખ જે શુદ્ધ ચિદ્રૂપ ચિંતનથી જાય. રાગ દ્વેષ આદિથી જે દુઃખ ઉપજે છે તે શુદ્ધ ચિદ્રૂપ ચિંતનથી જાય છે. પોતાના સ્વરૂપનું ચિંતન કરતા માત્ર એને એ બધું ચાલ્યું જાય છે અને એમાં જયારે એકાગ્રતા કરે છે તો આનંદની અનુભૂતિ થઈ જાય છે. કેમ કે તે ગયા વિન ચિંતન કદી શુદ્ધ ચિદ્રૂપનું ના પમાય. બે વાત સાથે છે. શુદ્ધ ચિદ્રૂપનું ચિંતન કરીએ તો આકુળતા વ્યાકુળતા હોય નહીં. અને એવું ક્યારે બને કે એને 12મા પરનું લક્ષ છોડ્યું છે, રાગ દ્વેષથી રહિત થયો છે તો શાંતિ છે અને શાંતિ છે તો શુદ્ધ ચિદ્રૂપનું ચિંતન કરે છે અને વધારે ચિંતન કરે છે તો વધારે શાંતિ થાય છે. તો એ વખતે રાગ દ્વેષ ઉત્પન્ન જ નથી થતા, બંને સાથે છે. રાગ દ્વેષ રહિતપણું અને શુદ્ધ ચિદ્રૂપનું ચિંતન એને ખૂબ ઘનિષ્ઠ સંબંધ છે. રાગ દ્વેષથી દુઃખ ઉપજે છે અને શુદ્ધ ચિદ્રૂપના ચિંતનથી, શુદ્ધ આત્માના ચિંતનથી સુખ ઉપજે છે. અને સુખ ઉપજે છે ત્યારે પેલું રાગ દ્વેષ એ હોતું નથી. જે આકુળતા વ્યાકુળતાનું કારણ છે એવું રાગ દ્વેષ રૂપ પરિણમન એ વખતે હોતું નથી. એ જાય ત્યારે જ ખરેખર શુદ્ધ આત્માનું સ્મરણ થાય છે, ચિંતન થાય છે, આગળ વધી અને એકાગ્રતા થાય છે અને ધ્યાન થાય છે. આગળ કહે છે કે શુદ્ધ ચિદ્રૂપના ચિંતને સંતને કોઈ અત્યંત આનંદ આવે તે નિરાકુળતા રૂપ આનંદ છે, એક તન્મયપણે ચિદ્ધ સ્વભાવે. શુદ્ધ ચિદ્રૂપનું ધ્યાન કેવી રીતે કરવું એની પણ અહીંયા તો વાત કરી દીધી કે પ્રભુ રાગ દ્વેષથી જે દુઃખ ઉત્પન્ન થાય છે એમાં તારો પોતાનો દોષ છે. શુક્ર રાગને દ્વેષના ભાવે થાય છે, મિથ્યાત્વને કારણે પરમા સુખ બુદ્ધિ કરી છે અને પછી પરનું લક્ષ કરી અને એ માની લીધેલા કલ્પિત જે સુખના સાધનો છે એની પ્રાપ્તિ માટે આ જીવ અનાદિથી પ્રયત્ન કરતો આવ્યો છે અને એ સંયોગો એ સાધનો એ પ્રાપ્ત કરવા માટે થઈને એટલા બધા પ્રયત્ન કરે છે અને એમાં એને જે કલ્પના કરી છે કે હું આમ પ્રાપ્ત કરી લઉં ને આમ મેળવી લઉં ને એમાંનું કાંઈ થતું નથી એટલે દુઃખી દુઃખી થઈ જાય છે અને ક્યારેક એને કોઈક વસ્તુ પ્રાપ્ત કરવાની ખૂબ તીવ્ર ઈચ્છા કરી હોય અને પ્રાપ્ત થાય છે તો એમાં એ સુખ માને છે. વાસ્તવમાં એ સુખ નથી અને એમ નથી થતું તો એ દુઃખી થાય છે. એને એટલો બધો રાગ છે ને પર પદાર્થમાં સુખ બુદ્ધિ કરી છે એટલે એને પર પદાર્થ પ્રત્યેનો રાગ છે. એવી જ રીતે પોતાના સ્નેહી સગા જે કંઈ છે તે બધાને ભગવાન આત્મા નહીં માનતા એ સંબંધોથી એને જુએ છે ને એટલે એમના પ્રત્યે એને રાગ થાય છે. હવે રાગ થાય એટલે સાથે ને સાથે અપેક્ષા તો હોય જ. જેના પ્રત્યે આપણને રાગ હોય એનું વર્તન આપણા પ્રત્યે કેવું હોવું જોઈએ એ નક્કી હોય છે. એ અંદરમાં ખૂબ
ઉઠાઈ ગયું હોય છે. આપણને બધાને એમ જ છે, દીકરો આમ જ વર્તે, દીકરાની વહુ આમ વર્તે, પુત્રી આમ વર્તે, જમાઈ આમ વર્તે, પિતા આમ વર્તે, પુત્ર આમ વર્તે. બધાના વર્તનો સંબંધી આપણે કેટલીક ખોટી ઊંધી માન્યતાઓ કરી લીધેલી જ છે, એ થઈ જ ગઈ છે. અને એવી માન્યતાથી જરાક જુદી કાંઈ પણ આપણને દેખાય, વર્તન પહેલાનું કાંઈક જુદું લાગે આપણી બુદ્ધિમાં એમ આવે, તો આપણે દુઃખી દુઃખી થઈ જઈએ છીએ. કેમ કે એ માન્યતા કરીને રાગ કર્યો છે ને, રાગની સાથે માન્યતા તો પડેલી જ છે કે મારો પુત્ર છે તો મારા પુત્ર તરીકેનો રાગ છે, એટલે મારો પુત્ર મને પિતા તરીકેનું માન આપે, એ અંદરમાં પડ્યો જ છે ભાવ, એ ભાવ પડ્યો જ છે. અને જયારે એમ નથી થતું તો એ દુઃખી દુઃખી થઈ જાય છે. એટલે આ રાગ છે એ મોટું દુઃખનું કારણ છે, અને સાથે ને સાથે પછી દ્વેષનું કારણ પણ થાય છે. જેટલો રાગ છે એટલા જ પ્રમાણમાં એટલો દ્વેષ થાય છે. જેના પ્રત્યે ખૂબ રાગ છે અને એના પ્રત્યેથી જે અપેક્ષાઓ રાખી છે નથી થતી, તો દ્વેષ થતા વાર લાગતી નથી. પછી આ ધ્યાન અને રૌદ્ર ધ્યાન પણ થઈ જાય છે. એટલે એ રાગ દ્વેષ આદિથી ઉત્પન્ન થતું જે દુઃખ છે, અશાંતિ છે, આકુળતા વ્યાકુળતા છે, એ ખરેખર શાંત ચિત્ત થવા દેતા જ નથી. અને શાંત ચિત્ત થયું નથી તો પછી શુદ્ધ ચિદરૂપનું ધ્યાન ક્યાંથી કરશે? રાગ દ્વેષ આદિથી ઉત્પન્ન થતું દુઃખ શુદ્ધ આત્મ સ્વરૂપના ચિંતનથી દૂર થઈ જાય છે. એટલે કે જ્યારે એ શુદ્ધ આત્મ સ્વરૂપનું ચિંતન કરવા જેટલી શાંતિ પકડી લે છે અને સમજપૂર્વક રાગ દ્વેષને પોતે દૂર કરે છે, સાચા અર્થમાં નથી થયા પણ પછી શુદ્ધ ચિદરૂપના ધ્યાનમાં લાગી જાય છે, એમાં એની રૂચિ થઈ જાય છે, તો પછી હવે રાગ દ્વેષ ઉત્પન્ન જ નથી થતા. જીવ માત્ર પ્રત્યે પછી સહજ ભાવ વર્તે છે, બધા ભગવાન આત્મા છે એવો ભાવ વર્તે છે. પછી અપેક્ષાઓ કોઈના પ્રત્યે એવી રહેતી નથી, જગતમાંથી મારે કાંઈ પ્રાપ્ત કરવાનું નથી એવું સહજ વૈરાગ્ય આવે છે. સગા સંબંધીઓ પ્રત્યે ભગવાન આત્મા છે એવી દ્રષ્ટિ થઈ જાય છે. ક્યારે થઈ જાય છે? આત્માનું ધ્યાન થાય છે ત્યારે. આત્મ સ્વરૂપના ચિંતનથી આગળ વધી અને એમાં એકાગ્રતા કરીને અનુભૂતિ કરે છે એટલે પોતે કોણ છે સમજાઈ જતા પછી એવા રાગ દ્વેષ ઉત્પન્ન ન થાય એવી એની દશા થઈ જાય છે. પછી જે રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે, સમ્યક દ્રષ્ટિને જે કાંઈ થાય છે, એ કાંઈ એવા તીવ્ર હોતા નથી, અનંતાનુબંધીનું કારણ પણ થતા નથી. એટલે પહેલા સમજપૂર્વક એવા રાગ દ્વેષને છોડવાના છે. અને રાગ દ્વેષને છોડો એટલે કાંઈ છૂટી જવાના છે એમ નથી, કેમ કે એનો ઉપયોગ બહારમાં રહ્યો છે તો એ ઉપયોગને જીનવાણી તરફ વાળવાનો છે. પોતાના સ્વરૂપ સંબંધીનો એને વિચાર કરવાનો છે, જીનવાણીમાં દ્રવ્યાનુયોગનો ખાસ કરીને અભ્યાસ કરી અને પોતાનું સ્વરૂપ કેવું છે એ સંબંધીનો વારંવાર એ વિચાર કરશે તો આપોઆપ એ જે રાગ દ્વેષના કારણો જે છે એને મંદ થઈ જશે. અને એ થયા પછી જે ખરેખર શુદ્ધ ચિદરૂપનું લક્ષ્ય કરી શકશે. એટલે એ વાત અહીંયા સાથે લીધી છે. બંને એ કારણ પણ છે અને ફળ પણ છે. શુદ્ધ ચિદરૂપ જે છે એવું થવા માટે આ રાગ દ્વેષ જવા એ જરૂરી છે, અને એ શુદ્ધ ચિદરૂપનું ધ્યાન થયા પછીથી ખરેખર સાચા અર્થમાં રાગ દ્વેષ જાય છે, એમ બે વાત આમાંથી પ્રાપ્ત થાય છે. રાગ દ્વેષ આદિથી ઉત્પન્ન થતું દુઃખ શુદ્ધ આત્મ સ્વરૂપના ચિંતનથી દૂર થઈ જાય છે, કારણ કે તેના દૂર થયા વિના તેનું એટલે ચિદરૂપનું ચિંતન થતું નથી. એટલે આપણે સદ આચરણની જે વાત જે કરીએ છીએ, સદ આચરણ દ્વારા આપણને એવી ભૂમિકા પ્રાપ્ત થાય છે જીનવાણી ને સમજવાની, એનો સ્વીકાર કરવાની. અને જ્યારે જીનવાણીને સમજીને સ્વીકાર કરીએ છીએ એટલે પછી આચરણ જે થાય છે એ સાચું આચરણ થાય છે, એટલે પછી ચારિત્ર થાય છે. અહીંયા 21મી ગાથાના અર્થમાં કહે છે કે ખરેખર સંતોને શુદ્ધ આત્માનું ચિંતન કરતા નિરાકુળતા રૂપ અત્યંત આનંદ પ્રગટે છે, કારણ કે તે ચિદરૂપ આનંદમય છે. જેવી વસ્તુ છે, જેવી વસ્તુ શુદ્ધ આનંદમય શાંતિમય છે એવો જ અનુભવ થાય ને. અંદરમાં સુખ શાંતિ આનંદ ભર્યા છે એવું મહાપુરુષોએ કહ્યું. અને કેટલા મહાપુરુષોએ કહ્યું, કેટલા કાળથી કહે છે તો અનંત કાળથી મહાપુરુષો એમ જ કહેતા આવ્યા છે. ઋષભદેવ ભગવાનના વખતમાં અબજો વર્ષ પહેલા પણ એ જ વાત હતી.
પછી બધા 24 તીર્થંકર ભગવાન થયા, 24 માં તીર્થંકર ભગવાનનું અત્યારે શાસન ચાલે છે, મહાવીર સ્વામી ભગવાનનું, એમાં પણ એ જ વાત છે. અરે એની પહેલાની 24મીમાં પણ એ જ વાત હતી કે આત્મામાંથી જ આનંદ સુખ શાંતિ પ્રગટે છે. આ કઈ નવી વાત છે? અનાદિથી આ જ વાત છે, અને એવો જ અનુભવ મહાપુરુષોએ બધાએ કર્યો છે. કોઈ એક વ્યક્તિએ કર્યો છે અને એ કહે છે, એવી ક્યાં વાત છે? બધા જ જયારે એમ કે છે તો બધા જ ખોટા, આપણે જ સાચા? બધા જ જયારે એમ કે આત્મામાંથી જ આનંદની અનુભૂતિ થાય છે તો એ બધા ખોટા? આટલા બધા આચાર્ય ભગવાન, આટલા બધા ઉપાચાર્ય ભગવાન, આ બધા મહાપુરુષો, આ જ્ઞાની પુરુષો, આ સમ્યક દ્રષ્ટિ, કૃપાળુદેવ, ગુરુદેવ જેવા આ બધાએ જયારે આ વાત કરી છે અનુભવ સહિતની, તો એ બધા ખોટા? જરાક શાંતિથી વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આટલા બધા એ અનુભવ સહિત જયારે વાત કરી છે કે આત્મામાંથી સુખની પ્રાપ્તિ થાય છે, તો આપણે કેમ એને સ્વીકારી અને એનો પુરુષાર્થ નથી કરતા? કે છે કે ખરેખર સંતોને શુદ્ધ આત્માનું ચિંતન કરતા નિરાકુરતા રૂપ અત્યંત આનંદ પ્રગટે છે. કેમ પ્રગટે છે? કારણ કે તે ચિદરૂપ આનંદમય છે. બહુ ગંભીરતાથી આ વાતને લેવાની છે. વારંવાર સાંભળીએ એટલે આપણે થીક સ્કીન થઈ ગયા છીએ, અને પછી એમ કે આ તો પહેલાંય સાંભળ્યું છે. પણ સાંભળ્યું છે પણ તો અનુભવમાં તો લીધું નથી, એ તરફ લક્ષ તો આપ્યું નથી. હજી બધી બારમાં ને બારમાં પ્રવૃત્તિ, બારમાં ને બારમાં રસ, બહારની રૂચિ, આ બધું હજી કેમ જળવાઈ રહ્યું છે? કેમ તૂટતું નથી? કેમ ઓછું થતું નથી? બહારની રૂચિ ઘટવી, બહારમાં જ આનંદ માણવો, આ બધું કેમ હજી ઓછું નથી થતું? એમ આપણે પોતાની જાતને પૂછવાની જરૂર નથી લાગતી કે હજી મને કેમ બહારમાં એટલો જ રસ પડે છે? આજથી 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા હતા કે 25 વર્ષ પહેલા હતો, એટલો ને એટલો રસ તો એમ જ પડે છે. ફેર માત્ર એટલો પડ્યો કે હવે સ્વાધ્યાય કરીએ છીએ, રોજ સાંભળીએ છીએ, એક કાનથી સાંભળીએ છીએ, 5-10 મિનિટ વિચાર કરીએ છીએ, ચર્ચા ચાલે ત્યારે આપણે એમ બોલીએ છીએ, બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. અને પછી સ્વાધ્યાય પૂરો થઈ ગયો એટલે વાત પૂરી થઈ ગઈ. ફેર કેમ નથી પડતો? જીવનમાં કેમ ફેર નથી પડતો? શુદ્ધ ચિદરૂપનું ધ્યાન કરતા આનંદ પ્રગટે છે તો શુદ્ધ ચિદરૂપના ધ્યાન માટેનો એટલો ઉગ્ર પુરુષાર્થ કેમ નથી થતો? આપણી જાતને પ્રશ્ન પૂછવા જેવો છે. આ અધિકારની આ છેલ્લી ગાથાઓ છે ને, એટલે એમાં થોડુંક વધારે મહાત્મ્ય બતાવ્યું છે. સરળતા તો બતાવી, શરૂઆતની અંદર ઘણી બધી વાત કરી દીધી, શુદ્ધ ચિદરૂપનું ધ્યાન સરળ છે, પણ સાથે ને સાથે એ વાતને પણ બતાવતા જાય છે ભટ્ટારકજી કે આ કેટલું મહત્વનું છે. તો એ રીતે 21મી ગાથા, 20મી અને 21મી ગાથા થઈ, હવે 22મી અને 23મી ગાથા છે, છેલ્લી 2 ગાથાઓ છે. જે સ્મરે સ્વરૂપ તે જ પ્રાપ્તિ કરે. ન્યાય આપ્યો છે અહીંયા તો, જે સ્મરે સ્વરૂપ તે જ પ્રાપ્તિ કરે. ન સ્મરે, સ્વરૂપનું સ્મરણ જે નથી કરતો એની ક્યાંથી પ્રાપ્તિ થવાની છે? જે સ્મરે સ્વરૂપ તે જ પ્રાપ્તિ કરે. અન્ય સ્મરણે જનો અન્ય પામે. બીજું સ્મરણ કરે ને પછી સ્વરૂપની પ્રાપ્તિનો વિચાર કરે, ક્યાંથી થવાનું છે? બહારમાં અનેક દેવ દેવલાઓને માને અને પછી એમ કે અમને સહાનુભૂતિ થાય, અરે ભાઈ હજી તો તે સાચા દેવને માન્યા નથી, કેટલું ગૃહિત મિથ્યાત્વ લઈને બેઠો છો, અને તારે અગૃહિત મિથ્યાત્વ કાઢવું છે. અગૃહિત મિથ્યાત્વ અનાદિનું ચાલ્યું આવે છે, એને કાઢવામાં એને સાચા દેવગુરુ શાસ્ત્રનો નિર્ણય કરવો પડે. અને એ નિર્ણય કરવા જતા જો એ ખોટો નિર્ણય કરે, ગમે તે દેવ કે ગમે તે ગુરુ કે ગમે તે શાસ્ત્રને પણ એમ કે બરાબર છે, એ પણ બરાબર છે, સર્વધર્મ સમાન છે, અને એ કુળદેવને કુળદેવીને એ બધાને હજી માનતો હોય તો ગૃહિત મિથ્યાત્વ થયું. અને ગૃહિત મિથ્યાત્વમાં જ્યાં સુધી છે ત્યાં સુધી અગૃહિત તો ક્યાંથી જવાનું છે? પહેલા હંમેશા ગૃહિત મિથ્યાત્વ જાય, પછી અગૃહિત જવાની વાત આવે. પણ એ તો થતું નથી, હજી તો ગૃહિત મિથ્યાત્વ ભેગું કરતો જાય છે. કોઈ કહે કે આ જગ્યાએ આમ છે તો સારું લઈ લીધું, આ ધર્મની અંદર આમ છે તો તરત પાછો વાંચવા બેસી જાય છે, થોડું વાંચી લઈએ, જાણીએ તો ખરા એમાં શું છે. હજી એને એમ થઈ જાય કોઈક આવી અને એવી વાત કરે, બે વાત કરે તો અન્ય મતવાળા આવી અને કંઈક બે શબ્દ સુભાવના કે એટલે પાછો એમાં આવી જાય. અરે પણ તું જીનવાણીમાં હતો ને પ્રભુ, જીનવાણીનો આટલો અભ્યાસ કરતો હતો, ગુરુદેવના પ્રવચન સાંભળતો સાંભળતો વળી પાછો ત્યાં ક્યાં ક્યાં ચાલ્યો ગયો? એની સભામાં જઈને બેસી જાય, સર્વધર્મ સમાન, આવી વાતો કરે. હવે
એ ક્યાંથી સ્વરૂપને પામવાનો છે. સ્વરૂપનું એવું સ્મરણ હોય, કેવું સ્મરણ હોય, એની એટલી બધી રૂચિ હોય, કેવી રૂચિ હોય, જરાક એને પોતે જાતે પ્રશ્ન પૂછવો જોઈએ કે એના સિવાય બીજું કાંઈ ગમે નહીં, એવું સ્મરણ હોય, એકમાત્ર પોતાનું સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, એના સિવાય બીજી કોઈ વાત હોય નહીં. કૃપાળુદેવે કહ્યું છે ને, એકમાત્ર તું હી તું, બસ બીજી કોઈ વાત નથી. એમ જયારે એ સ્વરૂપને સ્મરણ કરે છે, સ્મરે છે, એવું સ્વરૂપને સ્મરે છે, ત્યારે તેને એવી એકાગ્રતા થાય છે, સ્વરૂપને વિશે એકાગ્રતા થાય છે. બાકી બીજું બધું સ્મરણ કરતો જાય, આ ઠીક છે ને પેલું ઠીક છે, તો ભાઈ કાંઈ નહીં પામે. બીજું સ્મરણ કરે છે તો એમાં જ રોકાઈ રહેવાનો છે, કેમ કે અનાદિથી એ જ સંસ્કાર પડ્યા છે એમાં, એમાં તો એ રહ્યો જ છે, એટલે કાંઈ નવું નથી. જે સ્મરે સ્વરૂપ તે જ પ્રાપ્તિ કરે, અન્ય સ્મરણે જનો અન્ય પામે. ઉદાહરણ આપીને વાત સમજાવી છે કે પથિક જે નગરનો માર્ગ લઈ સંચરે, ત્યાં જ પહોંચે નહીં અન્ય ગામે. જે માર્ગ લીધો છે જે ગામનો, એ ગામે પહોંચવાનો છે માર્ગે ચાલીને, તો બીજા ગામે નહીં પહોંચે. શુદ્ધ ચિદરૂપની પ્રાપ્તિ દુર્ગમ, કેમ દુર્ગમ થઈ ગઈ છે? શુદ્ધ ચિદરૂપની પ્રાપ્તિ દુર્ગમ, મોહવશ પ્રાણીને સુગમ ક્યાંથી? મોહને કારણે એને દુર્ગમ થઈ ગઈ છે, દુર્ગમ નથી, એ તો સરળ છે, સુગમ છે, પણ મોહવશ એને સુગમ નથી. મોહવશ આ પ્રાણીને એ સુગમ નથી, એને ક્યાંથી સુગમ થાય? મોહરૂપી અંધકારમાં પડેલા જીવને સાચો માર્ગ ક્યાંથી પ્રાપ્ત થાય? મિથ્યાત્વ ગયા વિના સ્વવિકલ્પ દશાની અંદર, એટલે કે માહિતી જ્ઞાન દ્વારા પોતે એવો નિર્ણય તો કરે કે શું સત્ય છે અને શું અસત્ય છે. ભગવાનના જ્ઞાનમાં જે પ્રમાણે પરમ સત્ય પ્રકાશ્યું છે, એનો સ્વવિકૃત દશામાં ભલે અનુભૂતિ ન થઈ હોય તો પણ એટલો નિર્ણય તો હોવો જોઈએ, અને નિર્ણય હોય તો એ પાછો પડે કે ના ના, આ વાત બરાબર નથી, આવી માન્યતા મને હોય નહીં. અનેક ધર્મને માની લેવાની, અનેક માન્યતાઓમાં હા હા કરવાની, અનેક દેવ દેવલા દેવીઓને, કુળદેવને, કુળદેવતાને, બધાને પૂજવાની, આ બધી માન્યતાઓ ના, એ મને હોય નહીં. એટલે સુધી તો પહોંચી શકે, અને એમ જો એ પહોંચે છે, એટલો નિર્ધાર કરે, પાછો પડે, તો એને સાચા દેવગુરુ શાસ્ત્ર તરફની રૂચિ વધે, અને સાચા દેવગુરુ શાસ્ત્ર એ તરફ એ જયારે વળે છે, તો એમાંથી તો એને વિદ્રાગતા જ પ્રાપ્ત થવાની છે. સાચા દેવગુરુ શાસ્ત્ર પાસેથી શું પ્રાપ્ત થાય? વિદ્રાગતા જ પ્રાપ્ત થાય. પણ એ મોહવશ બીજે બધે રોકાઈ ગયો છે, ઇન્દ્રિયોના વિષયોમાં રોકાઈ રહ્યો છે, સુખની શોધ ત્યાં કરી રહ્યો છે, ધર્મના નામે ક્યાંક ને ક્યાંક બહારમાં ભટકી રહ્યો છે, અનેક પ્રકારે એ મિથ્યાત્વને કારણે એ જીવ શુદ્ધ ચિદરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ જ ઉપાડતો નથી, એટલે એને એ દુર્ગમ લાગે છે. શુદ્ધ ચિદરૂપની પ્રાપ્તિ દુર્ગમ, હા, મોહવશ પ્રાણીને સુગમ ક્યાંથી હોય ભાઈ? ન હોય. મોહના વિજયથી વીણ ક્રિયાકાંડ પણ પ્રાપ્તિ તેની અતિ સુગમતાથી. કોઈ પણ જાતની ક્રિયા કર્યા વગર, કોઈ ક્રિયાકાંડ કર્યા વગર એને મોહનો વિજય કરતા શુદ્ધ ચિદરૂપની પ્રાપ્તિ સરળતાથી થાય છે. આ છેલ્લી બે ગાથાની અંદર વાત કરી છે, કે છે કે મનુષ્ય તેનું સ્મરણ કરતા તેને પામે, જેનું સ્મરણ કરે એમાં એકાગ્રતા કરે તો એને પ્રાપ્ત કરી શકે. સ્મરણ કરવું એટલે એ તરફનો પછી પુરુષાર્થ ઉપડે, રૂચિ અનુયાયી વીર્ય, એની રૂચિ થાય, અને પછી વીર્ય બધું પોતાનો પુરુષાર્થ, પોતાનું બળ એ તરફ લાગે, અને અન્યનું સ્મરણ કરતા કેવળ અન્યને પામે. બારમાં ને બારમાં બીજી બધી વસ્તુના એ આયોજનો કરે, ધર્મના નામે આયોજનો કરે, ધર્મના નામે આયોજનો કરે. હવે આમ ઊભું કરવું છે, તેમ ઊભું કરવું છે, એક આવી સંસ્થા ખોલવી છે, આ સંસ્થામાં બધા આમ કરે તેમ કરે, એમાં તો એમાં એમાં જ રહી જાય, બીજું શું કરવાનું છે? અમૂલ્ય જીવન પૂરું થઈ જાય, જેટલા વર્ષ મળ્યા છે એટલા જ છે, એમાં એક સમય વધવાનો નથી. બહારના આયોજનો ધર્મના નામે જે કરી રહ્યા છે ને, એ બધાએ પણ સમજવાની જરૂર છે. પ્રભુ પોતાના સ્વરૂપ તરફ વળવા માટેનો દિવસમાં કેટલો પુરુષાર્થ થઈ રહ્યો છે, અને જે કંઈ ધર્મના નામે આયોજનો કરે છે એ કોઈ પણ મહાપુરુષની મહત્તા વધારવા માટે થઈ, અને કંઈક કોઈક સંસ્થા ખોલે ને કંઈક આમ કરે ને તેમ કરે, પણ પ્રભુ એ મહાપુરુષે તને ક્યાં કહ્યું કે આમ તું કરજે?
એમણે તો એમ કહ્યું કે તારા સ્વરૂપ તરફ વળજે. જ્ઞાની પુરુષોએ તો એમ જ કહ્યું છે, કેમ કે જે કાર્યો જગતના થાય છે તે થવાયું કે થઈને જ રહે છે, એટલે એવા કાર્યો થાય અને એમાં કદાચ પોતાને એવું રોકાવાનું થયું હોય તો ત્યારે પણ એને તો અકર્તા ભાવ કેળવી અને પોતાના સ્વરૂપ તરફ વળવું જોઈએ. વારંવાર સ્વરૂપ તરફ વળે એનો પ્રયત્ન કરશે તો જ એ સ્વરૂપની પ્રાપ્તિ કરી શકશે. કેમ કે આ બધી નાની નાની વાતમાં એને મોહ છે, એનું માન કસાય પોસાય છે, એને ગમે છે, આ બધું રાગ છે, વિધ્યાત્મને કારણે આ મોહ છે, અનેક પ્રકારે મોહ છે. એને ખ્યાલ નથી અને એ મિથ્યાત્વના જ પોષણ કરી રહ્યો છે, ધર્મના નામે એવું કેટલું કાર્ય કરી રહ્યો છે. એટલે પ્રાણીઓને મોહથી શુદ્ધ આત્મ સ્વરૂપની યથાર્થ પ્રાપ્તિ મુશ્કેલ છે અને તેનો એ મોહનો જય કરવાથી પછી બીજું કાંઈ કરવાની જરૂર જ રહેતી નથી. કોઈ ક્રિયાકાંડ કાંઈ કરવાની જરૂર જ રહેતી નથી, કોઈ વિધાનની પણ જરૂર નથી અને કોઈ વિધિવર્ત પૂજાની પણ જરૂર રહેતી નથી. માત્ર પોતાના સ્વરૂપમાં એકાગ્રતા થતા સહાનુભૂતિ થાય છે અને બાકીનો પુરુષાર્થ જે થવા યોગ્ય છે તે થાય છે. શરીરની પછી ક્રિયાઓ જે થવા યોગ્ય છે તે થાય છે, પૂજા થવાની હોય તો પૂજા થાય છે, વિધાન થવાના તો વિધાન થાય છે, બાહ્યમાં તપ થવાનું હોય તો થાય છે. પોતે તો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે એવો નિર્ણય થયો છે અનુભૂતિ પૂર્વકનો. પછી બહારની ક્રિયાઓ જે થવા યોગ્ય છે તે થાય છે. કોઈ ક્રિયાથી ધર્મ થતો નથી, ધર્મ તો પોતાના જે ભાવ છે, શુદ્ધ સ્વરૂપના લક્ષ્ય થતા જે ભાવ છે અને જેટલી વિતરાગતા પ્રગટ થઈ છે એટલો ધર્મ છે. બાકી બીજો બધો શુભભાવ છે, પણ ધર્મ તો જેટલી વિતરાગતા થઈ છે એટલો ધર્મ છે. એટલે એવા ધર્મને માટે કોઈ ક્રિયાકાંડની જરૂર જ નથી. ક્રિયાકાંડ કર્યા વગર પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે એને એ અત્યંત સુગમ છે. પરની અપેક્ષા વિના જે થાય છે, કાંઈ પણ ક્રિયાકાંડ કરવામાં પરની અપેક્ષા રહી છે. વિધિવત અમને તો પૂજા આવડતી નથી, ઘણાને એમાં વસવસો રહી જાય છે કે અમને તો આ પેલાને તો આટલી બધી પૂજા આવડે, આટલી બધી મોઢે આવડે ને, એ તો બહુ રાગપૂર્વક ગાય ને, આના પછી આ જ આવે ને, આના પછી આ જ આવે ને, આવી રીતે જ કરાય ને, આમ માથે ઓઢીને કરાય ને, આમ બેસીને કરાય ને, આમ વસ્ત્ર પહેરીને કરાય ને, આ બધું એમને ખબર છે, અમને તો કાંઈ ખબર નથી, અમે તો અબૂત છીએ. અરે ભાઈ, એ અબૂત નથી તું, તું તારા સ્વરૂપનું લક્ષ્ય કરને, આત્મામાં જા ને પ્રભુ. સુગમ છે, સહેલું છે અને એ કરતા બધું જ પ્રાપ્ત થઈ જાય છે. પછી તું જે ભાવથી ભક્તિ કરીશ એ બધો ભાવ એ ઉત્કૃષ્ટ પ્રકારનો સ્વભાવ જ થવાનો છે. એમાં દ્રવ્ય હશે કે નહીં હોય, એ અષ્ટ પ્રકારના દ્રવ્ય હોય કે ન હોય, એની સાથે શું સંબંધ છે? એ દ્રવ્ય જુદું, તું જુદો, શરીર જુદું, પ્રભુ બધું સુગમ છે. જે વસ્તુને પ્રાપ્ત કરવી છે તો પોતાની પાસે છે અને એ તરફ વળવું, એને માટેનો જે પુરુષાર્થ કરવો એ પણ પોતાને સરળ છે, સહેલાઈથી થાય એવો છે, પરની અપેક્ષા વિના જ થાય છે. આમ બધી રીતે સરળતા છે, ફક્ત એને મોહ ઉપર વિજય મેળવવાનો છે. અને મોહ ઉપર વિજય પોતે સમજપૂર્વક મેળવી શકે છે. જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી એને આ શાસ્ત્રના અભ્યાસ દ્વારા જે માન્યતાઓમાં એ રહ્યો છે, જ્યાં જ્યાં ધર્મ માને છે, જ્યાં જ્યાં સત્ય માની રહ્યો છે, એ બધી ખોટી ઊંધી માન્યતાઓને ભગવાને જેમ કહ્યું છે એની સાથે કમ્પેર કરીને એ બધી ખોટી માન્યતાઓને છોડવાની છે. તટસ્થપણે રહેવું હોય તો ન્યાય માટે કોને રાખશો? તો ભગવાને શું કહ્યું છે એની સાથે વિચાર કરવાનો. કોઈ પણ વસ્તુ માટે ભગવાને શું કહ્યું છે એ વાત તો આપણને મળી જાય છે, શાસ્ત્ર દ્વારા મળે છે, રોજ રોજ સ્વાધ્યાય કરીએ છીએ દ્વારા પણ પ્રાપ્ત થાય છે. ભગવાને આમ કહ્યું છે તો બસ એ વાત સત્ય, બાકી બીજું બધું જે છે એ બધો ઉપચાર માત્ર છે, કહેવા માત્ર છે, વ્યવહાર છે, અને કેટલીક વખત તો એ અસત્ય છે. આવો તો નિર્ણય થવો જોઈએ, દ્રવ્યના પરિણમન સંબંધીનો આવો નિર્ણય થવો જોઈએ. અને એવો નિર્ણય છ દ્રવ્યના સંબંધીનો થાય તો પોતે પણ એક દ્રવ્ય છે ને, પોતે જીવ દ્રવ્ય છે, એનો પણ એવો જ નિર્ણય થઈ જાય કે પોતે એક વિશિષ્ટ ગુણ સહિત છે, પોતાને એવા વિશિષ્ટ ગુણ છે, ચેતના, જ્ઞાન ચેતના, દર્શન ચેતના એના સહિત છે. શાસ્ત્રમાં તે વાત આવી ગઈ, જ્ઞાન શક્તિની વાત આવી ગઈ, દર્શન શક્તિની વાત આવી ગઈ, સર્વજ્ઞ શક્તિની પણ વાત આવી, સર્વદર્શિત શક્તિની પણ વાત આવી ગઈ. પણ એ સત્ય છે અને બીજું બધું જે છે તે એ બધું વ્યવહાર માત્ર છે, ઉપચાર માત્ર છે, એ સત્ય નથી. એવો નિર્ણય તો થવો જોઈએ ને, પોતે આ છે. એટલે એમ કરતા એનો મોહ છૂટશે,
જેમ કરતા એનો મોહ છૂટશે. કેમ કે ઘણી વખત એને છે ને શાસ્ત્રના નામે મોહ થઈ જાય કે આ શાસ્ત્ર અમને આવડે છે, એના અર્થ આવડે છે, અમુક વ્યક્તિ આના અર્થ અમુક રીતે આમ કરાવે છે તો એ બધા અમને આવડે છે, એવો એ મોહ પડ્યો હોય છે. કેટલા બધા સૂક્ષ્મ પ્રકારે મોહ છે. પોતાના સ્વરૂપનું લક્ષ ન થવા દેવા માટે થઈને અનેક કારણો જીવ પોતે જ ઉભા કરે છે. કોઈ કરાવતું નથી, એને સ્વરૂપ તરફ વળવું હોય તો કોઈ એને રોકતું નથી, એ પોતે જ જાતે જ ધર્મના નામે કેટલાય કારણો ઉભા કરી દે છે. બધું બરાબર છે, જે 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 બીજું જે છે સ્વરૂપ સિવાયની બીજી બધી વાત જે ધર્મના નામે હોય એ બધાને એ થાય છે તો થાય છે, એને અમારે કાંઈ સંબંધ નથી. અમે તો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છીએ. ઓમ, બસ આ રીતે પાછા વળી જવું, દરેક સમય સમયે પાછા વળવું એ કરવા જેવું છે તો સુગમ છે, નહીતર સુગમ નથી, નહીતર દુર્ગમ છે. સ્વરૂપની પ્રાપ્તિ, શુદ્ધ ચિદરૂપની પ્રાપ્તિ, એની અનુભૂતિ સુગમ પણ છે અને સાચી રીતે નથી કરતો તો દુર્ગમ પણ છે. પટારકજીએ ઘણી સરસ રીતે બધી વાતને સમજાવી દીધી અને એ રીતે આપણે આ ચોથો અધિકાર અહીંયા પૂરો કરીએ છીએ. હવે આજે પુનરાવર્તનમાં થોડુંક લઈએ છીએ. આજે પુનરાવર્તનની અંદર આપણે જયારે આ ધર્મ ધ્યાન આરાધનાની શરૂઆત કરી હતી ને ત્યારે જે શરૂઆતમાં જે વાત લીધી હતી એ લઈએ છીએ. કેટલીક વાત મેં આજે ગંભીરતાપૂર્વક કરી લેવાની છે, જે સમજ્યા છીએ એ જ વાતને પણ જરાક ગંભીરતાથી લેવાની છે. ધ્યાનના પ્રકારની આપણે શરૂઆતમાં વાત કરી કે ધ્યાન સંબંધી તો આર્ધ ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન આ તો બધાને આવડે છે, બધા કે બરાબર છે, એમાં શું કરવું જોઈએ. આજે એ વાત એમાં બે છે, જે આર્ધ ધ્યાન અને રૌદ્ર ધ્યાન જે છે એ સંસારનું કારણ છે અને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન જે છે એ મોક્ષનું કારણ છે, એ મુક્તિનું કારણ છે. બરાબર છે, એ વાત પણ આપણે જાણીએ છીએ. પણ આપણે થોડીક વાત આર્ધ ધ્યાન સંબંધીની આજે લઈશું. આર્ધ ધ્યાનના ભેદ અથવા તો આર્ધ ધ્યાન કહો અને એના કારણો કહીએ કે ભેદ કહીએ અથવા તો એ આર્ધ ધ્યાન કયા પ્રકારે થાય છે એમ કહીએ, બધાનો અર્થ એક જ છે. તો ઇષ્ટ વિયોગ એક કારણ છે, અનિષ્ટ સંયોગ એ બીજું કારણ, વેદનાજન્ય અસાતા એ ત્રીજું કારણ અને નિદાન ધ્યાન એ ચોથું કારણ. આર્ધ ધ્યાનમાં આ ચાર વસ્તુ છે અને આપણે એક પછી એક એ વસ્તુને તત્વસૂત્રોના આધારે આપણે આજે સમજીશું. તો આર્ધ ધ્યાનના ચાર ભેદ કહો કે ચાર કારણ કહો એની આપણે વાત કરી રહ્યા છીએ. એમાં પહેલી વાત જે લેવામાં આવી એ અનિષ્ટ પદાર્થનો સંયોગ. અનિષ્ટ પદાર્થનો સંયોગ થતા તેને દૂર કરવા માટે વારંવાર વિચાર કરવો તે અનિષ્ટ સંયોગ જ નામનું આર્ધ ધ્યાન છે. અહીંયા વાત તો આટલી જ આપી છે પણ એનો જરાક વિચાર કરીએ કે અનિષ્ટ કોને કહેવું, અનિષ્ટ કોને કહીએ છીએ? આપણે ઈષ્ટ અને અનિષ્ટની વ્યાખ્યામાં જરાક ભૂલ કરી બેસીએ છીએ. જે સંયોગો જે છે જે પ્રાપ્ત થાય છે એ સંયોગોમાં આપણે ઈષ્ટ અને અનિષ્ટ એવા ભેદ પાડીએ છીએ. સમજવાનું તો આ છે, હું બધા દ્રવ્યથી જુદો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું અને પૂર્વે જે ભાવ કર્યા એને કારણે જે ભાવ બંધ થયા અને પછી દ્રવ્ય બંધ થયા તો એ દ્રવ્ય કર્મ અત્યારે ઉદયમાં આવ્યું છે. તો જે સંયોગો આવ્યા એ બધા સંયોગો મારી સમીપમાં જ આવવાના ને, કેમ કે ભાવ મેં કર્યા હતા, મેં ભાવ કર્યા તો એ સંયોગો પણ મારી સમીપમાં જ આવવાના. કોઈને દુઃખી કરવાના ભાવ કર્યા હતા કે કોઈ પણ પ્રકારે જે ભાવ કર્યા હતા, કોઈકને પીડા ઉપજાવવાના ભાવ કર્યા હતા, જાણતા જાણતા કાંઈ પણ કર્યા હતા, કોઈ સાથે માયાચારના કે જે ભાવ કર્યા હતા, તો એ બધા ભાવ જે કર્યા હતા એને કારણે જે પાપના બંધ પડ્યા હોય તો એનો ઉદય ક્યાં આવે, કોની સમીપમાં આવે? મેં કર્યા તો મારી સમીપમાં આવવાનું તો નક્કી વાત છે, એમાં કાંઈ ફેર થઈ શકે એવું છે જ નહીં. એ કોઈ લઈ લે એમ તો ક્યાંથી બને? આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રભુ આ મારા દુખડા કાપજો, તો શું ભગવાને તમારા બધાના દુખડા એવી રીતે કાપતા ફરશે તો શું થશે? બધા જઈ અને પ્રભુ પાસે એવી પ્રાર્થના કરે કે મારા દુખડા કાપજો, એટલે આ બધા અનિષ્ટ સંયોગો મારા તમે દૂર કરજો ભગવાન. સિદ્ધ ભગવાન ત્યાં સિદ્ધ શિલા ઉપર બેઠા છે, એમને હજી આપણે છોડતા નથી.
સમજ કરીએ છીએ ને, ક્યાંથી ટુકડા કાપે? ભાવ મેં કર્યા, ભાવ મેં કર્યા, અને પછી એ ઉદયો મારા સમીપમાં આવે એને હવે ભગવાન કેવી રીતે મટાડે? ભગવાન મટાડવા માટે સમર્થ જ નથી. હવે એ ભાવ જે કર્યા એને કારણે જે સંયોગો આવ્યા, અને એ સંયોગો હવે આપણને નથી ગમતા. પછી કેમ કે સંયોગો એવા આવે, પાપના ઉદય આવ્યા હોય તેવા જ સંયોગો આવે. પછી કહીએ હવે કે હવે આ તો અનિષ્ટ છે બધું. પણ ભાઈ અનિષ્ટ તો એટલા માટે છે કે પૂર્વે જે ભાવ કર્યા હતા એ એવા ભાવ કર્યા હતા, પાપના ભાવ કર્યા હતા, માટે એવા ઉદય આવ્યા છે, અને અત્યારે હવે એ નથી ગમતા. કેમ કે તને પ્રતિકૂળતા એમાં દેખાય છે, એમાં દુઃખના કારણો જણાય છે, એટલે તને એ અનિષ્ટ લાગે છે. ખરેખર એ સંયોગ સંયોગ જ છે. અને એને જો તું સ્વીકારી લે કે આ સંયોગ જે છે તે મારા પૂર્વકર્મના ઉદયને કારણે આવેલો સંયોગ છે, અને એ સંયોગથી હું જુદો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, મારા વર્તમાનમાં થતા પરિણામો એ સંયોગને આધીન ન થાય અને એને બદલે મારા સ્વરૂપને આધીન થાય, આવો વિચાર કરી અને સ્વરૂપનું વારંવાર લક્ષ્ય કરે, સ્વરૂપનું વારંવાર લક્ષ્ય કરવાનો પુરુષાર્થ કરે, નિર્વિકલ્પ ધ્યાનનો પુરુષાર્થ કરે, એ પછી નથી થતું આગળ વારંવાર એ પ્રયત્ન કરે છે, તો પછી પદસ્થ ધ્યાન કરે, સિદ્ધ ભગવાનના જાપ કરે અને સિદ્ધ ભગવાનના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરે, સિદ્ધ ભગવાનને નમસ્કાર વારંવાર કરે છે એવી માળા ગણે છે, તો સામેથી એવો પ્રતિસાદ સાંપડે છે કે તું પણ સિદ્ધ સમાન શુદ્ધ છો. રૂપસ્થ ધ્યાન કરે, મંદિરમાં જાય છે, પ્રભુની સમક્ષ બેસી અને પ્રભુને 3 વાર નમસ્કાર કરે છે, પ્રભુના સ્વરૂપ નો વિચાર કરે છે, પ્રભુ જેવું પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. વર્તમાન સંયોગો, વર્તમાન પર્યાય, આ બધી ભલે દુઃખરૂપ છે, વિપરીત છે, પ્રતિકૂળ છે, બધી વાત સાચી છે, પણ આ બધા ઉપાયો જયારે એ કરે છે તો જે ઉદય આવ્યો છે, જે તીવ્ર ઉદય, પાપનો ઉદય જે અત્યારે આવ્યો છે, જેને કારણે એને એક અનિષ્ટ સંયોગો એવા લાગે છે, તો એ બધો ઉદય તો એનો સમય થતા ખરી જવાનો જ છે. એટલે એ અનિષ્ટ પદાર્થનો સંયોગ જે એને આર્ત ધ્યાનનું કારણ થતું હતું એ પછી ન થાય. અનિષ્ટ સંયોગ એ આર્ત ધ્યાનનું કારણ છે એટલી વાત તો ગમે તે માણસ કરે, એમાં શું મોટી વાત છે? તો આપણે પાઠશાળામાં છોકરાઓને ભણાવીએ એ પણ બોલશે. તો આપણે એમાંથી શું લેવાનું છે કે અનિષ્ટ સંયોગને પહેલા સમજીએ કે એ અનિષ્ટ કેમ છે અને કેવી રીતે થયો અને એનું જે જાય કેવી રીતે, જવા માટે તો એક જ રસ્તો છે કે એ જે ઉદય આવ્યો છે એની સ્થિતિ પૂરી થાય એટલે જાય, બીજી કોઈ રીત નથી. એ ભગવાન દુખડા કાપે એમ તો બનવાનું નથી. આટલી સમજ મેળવ્યા પછીથી તૈયાર થઈ જઈએ કે તો ઉદય છે તો ઉદય આવવાનો છે. અને વર્તમાનમાં આપણને એ વાતને સમજવાની પણ ખાસ જરૂર છે કે જેમ જેમ આપણે મૃત્યુ તરફ આગળ વધતા જઈએ છીએ, આપણો આ સમય જે છે, આ ભવનો, એ સમય હવે ધીરે 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 ઘટતા ઘટતા એક દિવસ આવશે કે જયારે આ શરીરને છોડીને ચાલી નીકળીશું. તો જેમ જેમ આપણે વૃદ્ધાવસ્થામાં આગળ વધતા વધતા મૃત્યુ તરફ આગળ વધી રહ્યા છીએ, આ શરીરને છોડવા માટેનો સમય આવવાનો છે, તો તે વખતના સમયમાં વધારે પાપના ઉદયો જ મોટે ભાગે બાકી હોય. મોટા ભાગના જીવોને પછી પુણ્યના ઉદયો ઓછા હોય, પાપના ઉદયો વિશેષ હોય. અને એમાં કરીને ખાસ કરીને તો વેદનીય અસાતા વેદનીના ઉદયો ઘણા હોય, અને એ સિવાય જે આખા જીવન દરમિયાન એને જે માન વગેરે મળતા હતા એ બધા ઘટી જાય, એના અપમાનો પણ થવા માંડે, કોઈ કારણ વિના જ થાય અપમાન. આ બધું ઘણું બધું થાય છે, એ બધા પાપના ઉદયો હોય. જેમ આપણે મૃત્યુ તરફ આગળ વધતા જઈએ છીએ ને, તેમ ભાઈ આપણી પાસે પુણ્ય તો બધું વપરાઈ ગયું, હવે જે ઉદયો બાકી રહ્યા છે મોટાભાગે પાપના ઉદયો. તો એવે વખતે ખૂબ ક્ષમતા રાખવાની જરૂર છે, અને એમાં આ અનિષ્ટ નો સંયોગ જે થાય એ વખતે જો ફરી આર્ત ધ્યાન કરી અને ફરી પાપના બંધ કરીએ તો શું થશે? આવતા ભાવમાં શું થશે? આવતા એના પછીના કેટલાય ભાવ સુધી તો ચાલે. એટલે આ કારણ તો સમજ્યા, આપણે કારણ પણ સમજ્યા, આપણે એનો કારણનો ઉપાય સમજવાનો છે. અનિષ્ટ પદાર્થનો સંયોગ થતા આર્ત ધ્યાન થાય છે, અને આર્ત ધ્યાન તો આપણે વારંવાર એવું કરતા જ રહીએ છીએ. ઉંમર વધે ત્યાર પછીથી એમ જ થાય છે, જે ન ગમે એવા જ સંયોગો લાગે છે. આપણે જે માન્યતા કરી હોય એના કરતા વિપરીત સંયોગો આવે, પાપના ઉદય એવા જ હોય, એટલે અને સંયોગો તો મળવાના જ છે. તૈયારી જ કરી રાખવાની છે કે સંયોગો હવે ઈષ્ટ સંયોગો ઓછા અને અનિષ્ટ જ વધારે છે. એ પછી બીજી વાત છે કે ઈષ્ટ પદાર્થ સંબંધી
વિપરીત એટલે ઉપર કરતા વિપરીત અર્થાંત ઇષ્ટ પદાર્થનો વિયોગ થતા તેના સંયોગ માટે વારંવાર વિચાર કરવો તે ઇષ્ટ વિયોગ જ નામનું અર્થ ધ્યાન છે. ઇષ્ટનો વિયોગ, ઇષ્ટ આપણે ક્યાં માન્યું છે, કેટલી જગ્યાએ માન્યું છે? જો ખરેખર જોવા જઈએ તો ઇષ્ટ તો પોતાનું સ્વરૂપ છે. ઇષ્ટ શું છે? જેમણે આ માર્ગ દર્શાવ્યો છે એવા દેવગુરુ શાસ્ત્ર છે તે ઇષ્ટ છે. પોતાનું સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ એ સર્વોત્તમ ઇષ્ટ છે. પણ એવું સર્વોત્તમ ઇષ્ટ છે એવું જ્યાંથી આપણે જાણ્યું એવા દેવગુરુને શાસ્ત્ર એ આપણે માટે ઇષ્ટ છે. અને એ ઇષ્ટ સિવાય આપણે બીજું બધું જે છે જ્યાં જ્યાં ઇષ્ટની માન્યતા કરીને બેઠા છીએ, ઘરબારની અંદર માન્યતાઓ કરીને બેઠા છીએ, એવા સંયોગોની અંદર જે ઇષ્ટપણાની માન્યતા કરી છે કે આવા સંયોગો થાય, આમ થાય, તેમ થાય, એ ઇષ્ટ એ જયારે વિયોગ થઈ જાય છે, એમાં સગા વહાલા ધન સંપત્તિનો એવો વિયોગ થઈ જાય છે, અરે પોતાની એવી પ્રતિષ્ઠા વગેરે જે છે, પોતાને જે માન મળે છે, પોતાને જે પદ મળ્યું છે એ ચાલ્યું જાય છે. આ બધું ઇષ્ટ માન્યું છે ને આપણે, આ બધાને આપણે ઇષ્ટ માન્યું છે ને, એ બધાનો વિયોગ થાય છે, એ આપણને આર્થ ધ્યાનનું કારણ થાય છે. પણ સહેજ વિચાર કરીએ કે ના ના, એ ક્યાં ઇષ્ટ હતું, એ ક્યાં મારું હતું, એ મને શું ઇષ્ટ હતું, મારા આત્માને એ બધું માન જે કંઈ મળતું હતું એ મારા આત્માને ઇષ્ટ હતું કે અનિષ્ટ હતું? સાચા અર્થમાં જોવા જઈએ તો આપણે માન કસાયને કારણે તો કેટલા કર્મનો બંધ કરીએ છીએ. મને ખૂબ માન મળ્યું, ભૂતકાળમાં ઘણું માન મળ્યું, હવે માન નથી મળતું, નથી મળતું એટલે અપસેટ થઈ જઈએ છીએ. પહેલા એ ગ્રુપમાં જતા હતા તો બધા આવો આવો કહેતા હતા, આવો ફલાણા ભાઈ, આવો આવો બેન, આવો આમ તેમ, આટલું બધું મળતું ને. હવે જઈએ છીએ તો કોઈ ભાવ પૂછતું નથી, એટલે અપસેટ. અને આર્થ ધ્યાન જ છે ને, એમાં આર્થ ધ્યાન થાય છે. પણ હવે શાંત ચિત્તથી વિચારવાની જરૂર છે. આટલો દ્રવ્યાનુયોગનો અભ્યાસ કર્યા પછીથી, આટલો શાસ્ત્રોનો અભ્યાસ કર્યા પછીથી વિચારવાની જરૂર કે એ મને ક્યાં ઇષ્ટ હતું, આમે મને એ ઇષ્ટ હતું નહીં, એ દ્વારા મારા આત્માને તો કાંઈ લાભ થતો ન હતો, ઊંધું થતું હતું, હું મારા અભિમાન સેવતો હતો, એને કારણે મને તો અભિમાન થતું હતું, માન કસાય મારા પોષતો હતો. એ માનની મારે ક્યાં જરૂર છે? ભગવાન આત્માને કયું માન જોઈએ છે? તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન શુદ્ધ જણાયો છું, એનાથી મોટું મારે માન કોઈ જોઈતું જ નથી. એ જ મારે માટે મોટામાં મોટું માન છે. મારે કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. ભગવાને મને જયારે સિદ્ધ સમાન શુદ્ધ કહ્યો છે તો પછી આ બીજા બધા એ માન આપે ના આપે એની સાથે મને શું સંબંધ છે? આપે તો એથી મારા આત્માને કોઈ લાભ થતો નથી. મૂળ વાત તો આ લેવાની છે. 50 માણસ મારી વાત સાંભળે છે. પહેલા સાંભળતા હતા, હું આમ પ્રવચન આપતો હતો, લેક્ચર આ વિષય ઉપર આમ આપતો હતો, ત્યારે ઘણા લોકો કહેતા હતા, વાહ વાહ કરતા હતા, ગુસ્સા હતા. હવે તો કોઈ ગુસ્સા નથી. હવે તો આ બધા નવા નવા આવ્યા એમાં ચાલ્યા ગયા બધા. એટલે પણ ભાઈ એમાં તને તો કઈ લાભ હતો જ નહીં, તને શું લાભ હતો? એ 50 માણસો તારી સામે બેસી અને સાંભળે તારી વાત, 500 માણસો સાંભળે કે 5000 માણસો સાંભળે કે તું ટીવી ઉપર બોલવા જાય અને તમે લોકો સાંભળે, તો તેથી તને તારા આત્માને શું લાભ? તું એટલે આત્મા. જયારે આવો પ્રશ્ન આપણે આપણી જાતને પૂછીએ ત્યારે ખ્યાલ આવે છે, ઓહ આ તો બહુ મોટી ભૂલ હું કરી રહ્યો હતો, અત્યાર સુધી મેં આ મોટામાં મોટી ભૂલ કરી, મારા આત્માને તેથી કાંઈ લાભ થતો જ નથી. મારા આત્માને જો લાભ થાય એવું કાંઈ પણ હોય તો મારું સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ છે. મારા આત્માને જો લાભ થાય એવું કાંઈ પણ ઇષ્ટ હોય તો સાચા દેવ ગુરુ અને શાસ્ત્ર છે. એનો વિયોગ મને ના, એનો વિયોગ તો મને થતો જ નથી. એટલે જે મેં ઇષ્ટનો વિયોગ જે માની લીધો છે ને, જે સ્નેહીઓ ચાલ્યા જવા, સગાનું મરણ થવું, નાની ઉંમરમાં કોકનું આમ થવું તેમ થવું, એ બધામાં આપણે અથવા તો મારી પોતાની સંપત્તિ વગેરે ચાલી જવી, કાંઈક એવું થવું, તો એ બધો ઇષ્ટનો વિયોગ જે મેં માન્યો છે એ ખરેખર ઇષ્ટનો વિયોગ નથી. એ તો એના કારણે થવા યોગ છે, તે જ થઈ રહ્યું છે. બધા જ દ્રવ્યોના પરિણમન સ્વતંત્ર રીતે જવા થવા યોગ છે, તે થઈ રહ્યા છે. જગત આખું વ્યવસ્થિત પરિણમી રહ્યું છે. મારું ઇષ્ટ તો મારી પાસે જ છે અને મને જીનવાણી પ્રાપ્ત થઈ છે, એનાથી વિશેષ મારું બીજું ઇષ્ટ શું હોય? અને એમ કરી અને આર્થ ધ્યાનને દૂર કરવાનું છે. એના પછી ત્રીજું કારણ આપણે લઈએ કે રોગજનિત પીડા થતા તેને દૂર કરવા માટે વારંવાર ચિંતન કરવું તે વેદનાજન્ય આર્થ ધ્યાન છે. આવું વેદનાજન્ય આર્થ ધ્યાન, શરીરમાં પીડા હોય, વેદના થતી હોય એટલે આર્થ ધ્યાન થાય, આપણે જોઈએ છીએ બધાને થાય છે. અરે આ દુઃખ, આટલા દુઃખ, આવા દુઃખ,
અને એમાં ઘણી મોટી ઉંમર થઈ ગઈ હોય તો એવા વ્યક્તિને આપણે જયારે મળીએ છીએ, 95 વર્ષ, 90 વર્ષ, એ બધા, ને પછી શરીર એટલું કામ કરતું ન હોય, બહુ બીજાઓની મદદ લેવી પડતી હોય, સામાન્ય કાર્ય જીવ રોજિંદા કાર્ય માટે પણ બીજાની મદદની જરૂર પડતી હોય, અને અનેક પ્રકારે શરીરમાં પીડાઓ વગેરે થયા કરતું હોય, આ બધું થતું હોય, તો એ વખતે એમાંના ઘણા ખરા તો એમ કે છે કે આટલું લાંબુ આયુષ શું કામનું, હોય તો ભગવાન મને તું લઈ લે એમ બોલે છે, બોલે છે એમ બોલે છે. વાત સાચી છે એમ જ બોલે છે. જે શરીર માટે થઈ અને પહેલા જેને અભિમાન હતું, હવે એ જ શરીર હવે એને દુઃખનું કારણ થઈ ગયું છે. એટલે સાચી માન્યતા પહેલા કરી ન હતી ને, અને એના શરીરના અભિમાન કર્યા હતા, એના શણગાર માટે પ્રયત્ન કર્યા હતા, એને સારું રાખવાના પ્રયત્ન આ તે બધામાં લાગી રહ્યો હતો અને પોતાના સ્વરૂપને ભૂલી ગયો હતો ને, એટલે હવે એને ખ્યાલ આવશે કે એ શરીર તો કાંઈ સુખનું કારણ હતું જ નહીં, સાચા સુખનું કારણ તો પોતાનું સ્વરૂપ જ છે. પણ હવે શું થાય, હવે આ રોગ આ તો બધું આવવાનું જ છે. જેટલું લાંબુ આયુષ છે એટલી ગણતરી રાખવાની, સાથે જ રાખવાની કે લાંબુ આયુષ મળશે તો શરીર તો ઘસારો કરતું કરતું જ આગળ વધવાનું છે. જે શરીરની દશા 50 વર્ષની ઉંમર હતી એવી દશા 60 વર્ષે નથી રહેવાની, 70 વર્ષે પણ એના કરતા પછી નબળી દશા થવાની, 80 વર્ષે એનાથી નબળી, એના 90 વર્ષે એનાથી નબળી, કોઈનું એક સરખું શરીર ક્યાં રહે છે. ભલે પ્રયત્ન કરે, એ યોગાની એક્સરસાઇઝ કરે કે બીજી એક્સરસાઇઝ કરે, એના યોગાના ગુરુ ઇન્ડિયાના હોય કઈ ના હોય, ગમે ત્યાં ક્લાસમાં જતો હોય, ગમે તે કરે, પણ છેવટે એ શરીર ક્યાં જઈ રહ્યું છે તો જોઈ રહ્યો છે. બધાના શરીરનું એમ જ થઈ રહ્યું છે, તો એમાં શરીરમાં વેદનાજન્ય ઉપાધિઓ તો આવવાની જ છે. અને કેમ આવે છે, કેટલા પ્રમાણમાં આવશે, કોઈકને તો નથી આવતી, ઓછી આવે છે એવું પણ લાગે છે. પૂર્વે જે ભાવો કર્યા હતા એ પ્રમાણે શરીર પ્રાપ્ત થયું છે ને, પૂર્વે જેવા ભાવ કર્યા હતા એ પ્રમાણે શરીરનું સૌષ્ઠવ પ્રાપ્ત થયું છે, એવા પરમાણુઓ આ શરીરમાં આવ્યા છે અને એવા પરમાણુનો ફેરફાર થયા કર્યો છે, એટલે એ તો થઈને જ રહેવાનું છે. તો હવે એ રોગજનિત પીડાને દૂર કરવા માટે શું કરવું? ભાઈ, રોગજનિત પીડા તો રહેવાની છે, એ વેદનીય કર્મનો ઉદય અત્યારે એવો છે તો રહેશે જ, સ્વીકારી લે, પહેલેથી તૈયાર થઈ જા, કટિબદ્ધ થઈ જા કે રોગ આવવાનો છે ને રોગજનિત પીડા તો થવાની જ છે, એને દૂર કરવા માટે થઈ અને આર ધ્યાન કરવાની કાંઈ જરૂર નથી, તો શું કરવું? કૃપાળુદેવે બહુ સરસ માર્ગ બતાવ્યો છે કે દેહાધ્યાસ છોડવો, આ દેહ સાથેનું પોતાપણું જે છે, દેહની બધી જ ક્રિયાઓમાં પોતાપણું એ છોડવાનું છે, એ દેહથી જુદો હું ભગવાન આત્મા છું. ગુરુદેવે પણ એ જ વાત કરી છે, આ શરીર ક્યાં મારું છે, આ શરીર સાથે અમારો શું સંબંધ, શરીરથી હું ભિન્ન ભગવાન આત્મા છું. ગુરુદેવ કહે છે કે આ બધું જે છે તે બધું કલ્પિત છે, સુખ અને દુઃખની કલ્પના જે શરીરમાં કરવામાં આવી છે એ બધું કલ્પિત છે. કેમ કલ્પિત છે? કે જેટલું શરીર સાથે એકત્વ છે એટલું જ દુઃખ છે, શરીર સાથેનું એકત્વ જ એને કલ્પિત સુખ દુઃખનું કારણ થાય છે. વાસ્તવમાં એના સુખનું કારણ, સાચા સુખનું કારણ તો એનો આત્મા જ છે. આ વાત ગુરુદેવે કેટલી વાર કરી છે, શરીરમાં સુખ બુદ્ધિ બહુ અઘરું છે, આપણને એમ લાગે કે છૂટું અઘરું છે, આઠ ધ્યાન થઈ જાય એવું જ છે, એવી પીડા થતી હોય ત્યારે પછી ક્યાં ધર્મ યાદ આવે, ત્યારે તો પછી ગુરુદેવે ભૂલાઈ જાય છે અને કૃપાળુદેવે ભૂલાઈ જાય છે, ત્યારે તો એમ થાય કે આ ડોક્ટર આવીને કંઈક ઇન્જેક્શન આપે તો સારું, એ ભગવાન લાગવા માંડે છે, થાય છે ને, જોઈએ છીએ વર્તમાનમાં આપણે જોઈએ, પણ ના, એમ ન હોય, એમ ન હોય પ્રભુ. એ વેદનાના કાળે એને વેદના તો ભોગવવી પડશે. ભૂતકાળમાં મેં એવા ભાવ કર્યા છે તો એવું શરીર મળ્યું છે અને એમાં એ વેદના, વેદનીય કર્મનો ઉદય છે, તો એ વેદના તો મારે ભોગવવી જ રહી. શાંતિથી ભોગવું કે આધ્યાન કરીને ભોગવવું, મારે તો એ ભોગવવી તો છે જ, ભોગવવાની તો છે જ, એ જવાની નથી. એનો જેટલો સ્થિતિબંધ છે એટલો કાળ સુધી એ ભોગવવાનું જ છે. નિર્ણય કરી લો, આજથી જ નિર્ણય કરી લો, આવતા બધા વર્ષો માટેનો, ભવિષ્યના બધા વર્ષો માટેનો આ નિર્ણય કરી લેવા જેવો છે પ્રભુ. આ નિર્ણય કરીશું તો આ ધ્યાન નહીં થાય. અને સાથે ને સાથે જે આપણને ગુરુદેવે, કૃપાળુદેવે શીખવાડ્યું, જે મહાપુરુષોએ કહ્યું, એ વાત, શરીર સાથેનું એકત્વ છોડતા જવાનું છે. આ શરીરથી જુદો હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું. શરીરમાં જે પીડા થાય છે એ એટલી અનુભવાય છે જેટલું શરીર સાથે એકત્વ છે એટલી અનુભવાય છે.
મહાપુરુષોને એમને એવા અસાતા વેદની કર્મના ઉદયો વખતે, અરે એવા પરિસાઓ વખતે, ઉપસર્ગો વખતે પણ એમને ધ્યાનમાં ટકી રહેવું જો થતું હોય તો એની સામે હું હું શું કરી રહ્યો છું? એવા મહાપુરુષો, જ્ઞાની પુરુષો તો એમની ઉપર ઉપસર્ગ થતા હોય, પરિસાઓ સહન કરે છે. એ મુનિઓ જંગલમાં ધ્યાનમાં બિરાજમાન થયા છે, એવા તિરંજ વગેરે એમની ઉપર કોઈક રીતે એવા ઉપસર્ગો કરતા હોય, એ બધી પીડાઓ સહન કરતા હોય, છતાં એ આનંદમાં કેવી રીતે રહેતા હશે? જરાક વિચાર કરવો. એવો વિચાર કરતા આપણને લાગે છે કે ના ના, એમને એ થઈ રહ્યું છે તો એમાં એમનો પુરુષાર્થ છે, અને મને એ નથી થતું તો એનો અર્થ એ છે કે મારો પ્રમાદ છે. મારે પણ એમની જેવી રીતે જ વિચાર કરવો જોઈતો હતો કે આત્મામાં સુખ છે અને મારે પણ સ્વરૂપ તરફ વળવું જોઈએ. આ પીડા તો છે તો છે, એ પીડા ભોગવે જ છૂટકો છે. હે પરમાત્મા, મને ક્ષમા કરજો, હું ખોટી રીતે આ ધ્યાન કરી રહ્યો છું, ખોટા કારણો સહિત આ ધ્યાન કરી રહ્યો છું. મને આ વેદનાને કારણે આ ધ્યાન ન હોય, હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, પ્રભુ આપના શરણે આવ્યો છું, આપની વાણીનો મને સ્વીકાર છે. ઓમ. આમ કરી અને આ જે રોગ જનિત, પીડા જનિત જે આ ધ્યાન છે એને આપણે દૂર કરી શકીએ, એનો માર્ગ છે. અને ચોથું નિદાન. નિદાનમાં અહીંયા કહે છે કે ભવિષ્યકાળ સંબંધી વિષયોની પ્રાપ્તિમાં ચિત્તને તલ્લીન કરી દેવું, તે નિદાન જ આર્થ ધ્યાન છે. જો નિદાન સંબંધી આપણને તો પહેલેથી જે નાનપણમાં પાઠશાળામાંથી ભણતા આવ્યા ને, ત્યારથી એવું શીખવામાં આવ્યું કે આપણે કંઈક એવી ઈચ્છા કરીએ ધર્મના નામે, એમ કે આમ થાય તો હું આટલા ઉપવાસ કરી શકતા, તો આટલા ઉપવાસનું ફળ મને આમ મળે, આટલી માળા ગણું તો મને આનું ફળ આમ મળે, આમ કરું તો આમ થાય, એવું એવી ફળની અપેક્ષા સહિત કંઈ પણ ધર્મની ક્રિયા કરવી અને નિદાન કહેવાય, એવું આપણે શીખ્યા હતા. પણ એટલો એટલો અર્થ નથી, એથી ઘણી બધી મોટી વાત છે એમાં. એટલે કહે છે કે ભવિષ્યકાળ સંબંધી વિષયોની પ્રાપ્તિમાં, વિષયો, ઇન્દ્રિયોના વિષયો, પાંચે ઇન્દ્રિયોના વિષયોની પ્રાપ્તિ માટે ચિત્તને તલ્લીન કરી દેવું, એ માટે કાંઈ પણ ધર્મની ક્રિયા કરીએ કે ન કરીએ, પણ એની પ્રાપ્તિ માટે ચિત્તને તલ્લીન કરવું, કે હવે નવો બંગલો બનાવવો છે, આ જગ્યાએ જમીન લીધી છે ને, આ એરિયામાં હવે એમાં કરવું છે, એમાં આમ કરવું છે, તેમ કરવું છે, ને પછી ત્યાં ફર્સ્ટ ક્લાસ સ્વિમિંગ પુલ બનાવવો છે. આખો દિવસ એ જ વાત અને એના સંબંધી એનું સાહિત્ય બધું ભેગું કરીને એમાં ને એમાં ને એમાં ને એમાં રોકાઈ જાય, અને જ્યારે એ બંગલો બને ને ત્યારે કેટલીક વખત તો એવું બને કે એના પ્રવેશ પહેલા જ એ આ દુનિયા છોડીને ચાલે ગયો હોય, એવા તો કેટલાય બનાવો છે. એ ભોગવવા રહેતો નથી, બધા એમ પાછા કહેતા હોય બિચારે બહુ કે બહુ મહેનતથી આ બધું કર્યું પણ એ ભોગવવા રહ્યા નહીં. અરે પણ ભોગવવા શું રહેવાની વાત છે, એમાં તમે શું મોટી વાત કરી રહ્યા છો? ભોગવીને કરવાનું તો શું હતું, છેવટે પાપ જ કરવાનું હતું. હા, એ પાપ કરીને જ ગયો છે, ભોગવવાના ભાવ કરતો થકો એ પાપ કરીને જ ગયો છે, એની કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે ધર્મના માર્ગે વળો તો મોટાભાગના લોકો એ જ ચિંતા કરતા હોય, બિચારા ભોગવવા રહ્યા નહીં, આ આટલું થયું, આ છોકરાઓ કમાયા ને આટલું બધું લઈ આવ્યા, પણ એ ભોગવવા રહ્યા નહીં, એને તો બધાને ભણાવ્યા કર્યા, ઠેકાણે પાડ્યા, ને એમને શું કે આ બધા ઠેકાણે પડે પછી આમ કરીશું તેમ કરીશું, પણ બિચારા ભોગવવા રહ્યા નહીં. આપણે આવું બોલીએ ને પેલા એ તો એવું વિચાર્યું જોઈએ, ભવિષ્યકાળ સંબંધી વિષયોની પ્રાપ્તિમાં ચિત્તને તલ્લીન કરી દેવું, એ જ નિદાન છે અને એ આર્થ ધ્યાન છે. આ આર્થ ધ્યાનને કેવી રીતે દૂર કરવું, સમજી શકાય એવું છે. ઈચ્છાઓ આસક્તિઓનો ભાર નથી, એનો અંત આવે જ નહીં. એક ઈચ્છા પૂરી થાય ત્યાં બીજી ઈચ્છા ઊભી થવાની જ છે. કેમ એમ થાય છે? કેમ એમ થાય છે? કેમ કે આપણે સુખની બુદ્ધિ બહારમાં કરી રહ્યા છીએ. બહારમાં જ્યાં સુધી સુખની બુદ્ધિ વર્તે છે ત્યાં સુધી બહારમાંથી કંઈક પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા થવાની જ છે. અને બીજાઓને આપણે એમ જોઈએ છીએ કે એ સુખ ભોગવી રહ્યા છે, પેલાને બંગલો છે ને પેલાને સ્વિમિંગ પુલ છે ને પેલાને પાંચ કાર છે ને પેલાને આમ છે ને તેમ છે ને, એટલે આપણે પણ એમાં સુખ માની અને પછી આર્ધ ધ્યાન કરવા માંડીએ છીએ. આર્ધ ધ્યાન એટલે એમાં એમ કે રોતડા રોઈએ, રોતડા રોઈએ, એને આર્ધ ધ્યાન નથી કહેવાતું, એમાં કે રોતડા રોવા એ જ આર્ધ ધ્યાન નથી, પણ અંદરમાં એવી ઈચ્છા થયા કરવી, એ ઈચ્છામાં તલ્લીન રહેવું, એ આર્ધ ધ્યાન છે. જો આ ઘણા નંબરમાં એમ છે કે આર્ધ ધ્યાન એટલે રોતડા રોવા એ આર્ધ ધ્યાન, અને
રૌદ્ર ધ્યાન એટલે ક્રોધ કરવો એ રૌદ્ર ધ્યાન. આટલી જ વાત સમજે છે લોકો, પણ એમ નહીં. આર્થ ધ્યાનમાં કાંઈ પણ કરતો નથી, બહારથી રસ્તો દેખાય છતાંય આર્થ ધ્યાન થાય. આપણે પણ હવે આ કાર લેવી જ છે, હવે આ આવી છે ને નવી ઇલેક્ટ્રિક કાર લેવી જ છે. આર ધ્યાન જ છે, એને ખબર નથી કે આર ધ્યાન કરી રહ્યો. ભવિષ્યકાળ સંબંધી વિષયોની પ્રાપ્તિમાં ચિત્તને તલ્લીન કરી દેવું તે નિદાન જ આર ધ્યાન છે. આ નિદાન કહેવાય ને એ આર ધ્યાન છે. એને કેવી રીતે, એનો ઉપાય શું, એ આર ધ્યાનથી બચવાનો ઉપાય શું? એ આર ધ્યાનથી બચવાનો ઉપાય તો એક જ છે કે સાચું સુખ ક્યાં છે, સાચું સુખ આત્મામાં છે એનો નિર્ણય થાય તો જ એ આર ધ્યાન જાય. નિદાન રૂપ આર ધ્યાન તો જ જાય, બીજી કોઈ રીત નથી. ભગવાનમાં વિશ્વાસ પૂરેપૂરો હોય, જીન વાણીમાં પૂરેપૂરો વિશ્વાસ હોય, આચાર્ય ભગવાનમાં વિશ્વાસ હોય, ગંધર્વ ભગવાને આ જે રચના કરી એમાં વિશ્વાસ હોવો, શાસ્ત્રમાં વિશ્વાસ હોવો, હૃદયમાં વિશ્વાસ હોવો, કૃપાળુદયમાં વિશ્વાસ હોવો, જો એ સાચો વિશ્વાસ હોય કે આત્મામાં જ સુખ પડ્યું છે તો જ આ નિદાન નામનું આર્થ ધ્યાન જાય, બીજી કોઈ રીત નથી. તો આ રીતે આપણે આર્થ ધ્યાન સંબંધી વાત કરી, આર્થ ધ્યાન કેવી રીતે દૂર કરવું એની સામાન્ય આપણે સમજ લીધી. તો આજનો આ સ્વાધ્યાય અને ક્લાસ બંને અહીંયા આપણે પૂરા કરીએ છીએ. હવે સુખધામ બોલીએ. Thank you.